જળ એ જીવન છે અને પાણી જીવનને લાવે તાણી, આ સૂત્રને સાર્થક કરતા અમદાવાદના પૂર્વ નગરસેવક હાટકેશ્વરભાઈ પુરાવડના ગણપત પરમાર, કે જેઓ પોતાના ઘર આંગણે જ પર કોટિંગ વેલ 95 ફૂટ જેટલી બનાવી અને વરસાદી પાણીનો જળ સંગ્રહ તેમાં કરી અને અન્ય લોકો માટે પ્રેરક બન્યા છે, ત્યારે આપણી સાથે ગણપત પરમાર છે. તેઓને જ પૂછીશું કઈ રીતે આ વિચાર આવ્યો અને કેટલા સમયથી તેને અમલમાં મૂક્યો છે. શું કહેશો ગણપતભાઈ, આમ તો જળ એ જીવન માટે અગત્યનું પાસું છે, એના વગર ચાલે જ નહીં. અને સાથે સાથે જે કુદરત આપણને વરસાદ આપે છે પાણી સ્વરૂપે, એ પાણીને વધુ વેડફાય નહીં અને આપણા ઓટલાનું પાણી આપણા ઓટલામાં જ સંગ્રહાય, ત્યાં એક ઉત્તમ પ્રકારના તમે આપણે લોકો માટે પ્રેરક બન્યા છો. આમાં કેવું છે કે કુદરત છે તો જીવન છે. કુદરતના તમામ નીતિ નિયમ પ્રમાણે, કુદરતના નિયમો અને એના સંસાધનોથી જ આપણે જીવન જીવી રહ્યા છીએ. ત્યારે જળ, હવા, કુદરતી સંપત્તિ એટલે કે વનસ્પતિ, આ જે પણ કુદરતે પેદા કરેલી વસ્તુ રહી ને, એનું આયોજનબદ્ધ રીતે, એનું સુચારુ સારી રીતે એ આપણા લોકોના કામમાં આવે, લોકોના જનજીવનના કામમાં આવે, એ મહત્ત્વનું છે. અને જો એ હશે તો જ આપણે આ જીવન જીવી રહીશું. કેમ કે અત્યારે જેમ કે પાણી માટે ઘણા બધા બંધો બાંધવામાં આવ્યા, પાણીને રોકવામાં આવ્યું, એ પણ કુદરતી સંપત્તિ છે. ઘણી જગ્યાએ વાદળો ફાટવાના બનાવ બને છે, ઘણી જગ્યાએ હિમશિલાઓ પીગળવાના બનાવ બને છે અને પાણીના સ્તર દિવસે દિવસે નીચા જાય છે. ત્યારે હું 2000 થી 2010માં મ્યુનિસિપલ કાઉન્સિલર હતો અને એ વખત, એ પહેલાં એજ્યુકેશનમાં મેં સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કરેલો. સેનેટરી ઇન્સ્પેક્ટરના ડિપ્લોમા જળના સ્ત્રોતોને કેવી રીતે પાણીનું સ્ત્રોત ઊંચું લાવવું એ બાબતનો એક વિષય હતો. અને મને યાદ હતું કે પાણી બચાવવા માટે આ રીતે વરસાદી પાણી વેડફાઈ ના જાય એનો સંગ્રહ નીચે જમીનમાં કરાય. અને એ કન્સેપ્ટ ઉપર હું કોર્પોરેટર બન્યા પછી, એ અગાઉ અહીંયા પાણીની ગંભીર સમસ્યા હતી. અહીંયા દરેક જગ્યાએ હેન્ડપંપમાંથી પાણી લેવામાં આવતા હતા અને મારા ઘર આગળ પણ હેન્ડપંપથી જ પાણી લેતા હતા. કોર્પોરેટર બન્યા પછી પાણીની લાઈનો નાખી અને લાઈનો નાખ્યા પછી મેં એ વિસ્તારના અમુક લોકોને આગેવાનોને કહ્યું કે ભાઈ, આપણી જોડે જે પણ વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં પાણી રોડ ઉપરથી વહી ના જાય એવી કંઈક વ્યવસ્થા કરો, પણ આ પૈસા ખર્ચવાનો અને બીજું કે આના પ્રત્યે કાળજી રાખવાની વ્યવસ્થા જાળવવાની તકલીફ હતી. લોકોએ વિચાર્યું કે ના વિચાર્યું, પણ મેં વિચાર્યું. અને એ વખતે એક ડેપ્યુટી કમિશનર પણ હતા, લગભગ સાચા સાહેબ જ હતા, એમની જોડે પણ આ બાબતમાં મારે ચર્ચા થઈ હતી. તો આ ડેપ્યુટી કમિશનરો પણ આપણને એવું કહેતા કે ભાઈ, પાણીના સ્તર ઊંચા લાવવા માટે તો વરસાદી પાણી વેડફાઈ ના જાય, સીધું જમીનમાં જાય એવું કંઈ કરવું જોઈએ. અને એના આધારે મને એવું સૂજ્યું કે ભાઈ, હું પણ મારા ઘર આગળ એક જાગૃત નાગરિક તરીકે અને એક જાગૃત નગરસેવક તરીકે કોઈ એવી વ્યવસ્થા કરું કે જેથી લોકોને દાખલો બેસાડવામાં આવે. અને એના માટે મેં આ એક પરકોલેટિંગ વેલ, આને લગભગ પરકોલેટિંગ વેલ જ કહેવાય છે, કે જે પાણી, વરસાદનું પાણી અંદર જાય, અંદર ગયા પછી નીચેના પાણીની નદીઓની જોડે ભળી જાય અને જે નીચે ઊંડે ને ઊંડે ઉતરી રહેલા જળના સ્ત્રોતો ઉપર આવે અને પાણીનું સ્તર ઉપર આવે. એક બીજું, વરસાદી પાણી વેડફાઈ ના જાય એટલે એનો પણ સદુપયોગ થાય. એટલે આ માટે મેં આ વ્યવસ્થા કરેલી. અને છેલ્લા 20 વર્ષથી જ્યારે પણ વરસાદ આવે ત્યારે હું આ રીતે ધાબાનું વરસાદનું બધું પાણી એકત્રિત કરી અને મારા આ વોલમાં નાખું છું. અત્યારે સમયમાં જ્યારે જળસ્ત્રોતો સુકાવા લાગ્યા છે, જળસ્તર ખૂબ જ ઊંડે ઉતરી રહ્યા છે, તળાવો પણ ક્યાંક આપણે પુરાઈ ગયા છે, ત્યારે સ્વાભાવિક છે કે શહેરીજનોને શું આપણે, તમે પ્રેરક બનશો અથવા શું માર્ગદર્શન આપશો કે દરેકે પોતાના આંગણામાં કે સોસાયટી કે એપાર્ટમેન્ટના કોમન પ્લોટમાં પર કોટિંગ વેલ બનાવવી જોઈએ, તંત્ર એ ફરજ પણ પાડવી જોઈએ. હવે અત્યારે આજે કે કાલના પેપરમાં હતું કે કરોડો રૂપિયા ખર્ચી અને આપણે અમદાવાદમાં વૃક્ષના અને છોડવાઓ આપવાના છે, વૃક્ષો આપવાના, બહુ સારી વસ્તુ છે. આપણને આવા બધા કન્સેપ્ટ ગમતા હોય છે, કારણ કે પ્રકૃતિ જાળવશો તો પ્રકૃતિ તમને જાળવશે, કુદરત હશે તો તમે હશો. એટલે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયાના રોપાઓ વાવી ઉછેરી અને લોકોને આપે છે, પણ આપ્યા પછી એ જળવાતું નથી, તો મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, ચૂંટાયેલા પક્ષ વિપક્ષના તમામ આગેવાનો અને અધિકારીઓ, એમને વિનંતી કરું છું કે જે પણ નાણાંનો વ્યય થાય છે દર વર્ષે, એમાં શું આપણે એવું ના કરી શકીએ કે એક વર્ષે ખર્ચેલા રૂપિયાથી ઉગાડેલા છોડવાઓ, ઉગાડેલા ઝાડવાઓ એ પુનઃ ફરી ઉગાડવા ના પડે અને ફરી કરોડો રૂપિયા ના વાપરવા જોઈએ. એક એક નવો પૈસો ભરી અને જ્યારે અમદાવાદથી એના નગરજનો ટેક્સ આપણને આપતા હોય અને એ ટેક્સના પૈસામાંથી જ્યારે આપણા વ્યવસ્થા કરતા હોય તો દર વર્ષે આ પૈસા ના બગાડવા જોઈએ. એક બીજું, પાણી માટે મારે એ કહેવું છે
કે પાણી આજ નહીં તો કાલે દુષ્કર બનશે જ માનવ જીવન માટે. તો જેમ મેં આ પર્કોલેટિંગ વોલ બનાવ્યો છે એવી રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પણ મારી વિનંતી કરવી છે કે આપણે દરેક સોસાયટી આગળ કે દરેક મહોલ્લા આગળ કે દરેક ગામના પાદરે પાણી વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરીએ છીએ અને ત્યાં વરસાદી પાણી અલગ જાય અને ગટરનું પાણી અલગ જાય એના માટે કેચપીટો બનાવીએ છીએ. તો શું આ કેચપીટોનું પાણી એનો જળ સંગ્રહ ના કરી શકાય? દર વર્ષે કેચપીટોની પાછળ લાખો રૂપિયા ખર્ચીએ છીએ. પ્રી મોન્સૂન પ્લાન અમલમાં મૂકીએ ત્યારે આ તમામ કેચપીટો સાફ કરાવીએ છીએ. વરસાદનું પાણી ધોધમાર કેચપીટોમાં જતું હોય છે. તો આ મેં એક નાનો કન્સેપ્ટ મૂક્યો છે. તો પણ હું 100 ફૂટ પાણી જો અંદર મોકલી શકતો હોય તો અમદાવાદના તમામે તમામ જગ્યાએ આવી વ્યવસ્થા કરવામાં આવે, નાના આવા કૂવાઓ બનાવવામાં આવે કે વેલ બનાવવામાં આવે જેથી સોસાયટીનું પાણી અંદર જાય. બધી સોસાયટીમાંથી ભેગું થયેલું કેચપીટમાં આવેલું પાણી એ કોઈક મોટી જગ્યાએ એવી વ્યવસ્થા કરવામાં આવે કે એ પાણી ફરી નીચે જળસ્ત્રોતને મળે. જો આવું થશે તો એક અતિ ઉમદા કામ કર્યું હશે એવું કહેવાશે. અને મને પણ એક નગરસેવક તરીકે મેં સમાજની સેવા કરવા એક ઉદાહરણ પૂરું પાડ્યું છે એનો પણ મને આનંદ થશે. અમદાવાદ મહાનગરપાલિકાએ હવે પછી જે સોસાયટી એપાર્ટમેન્ટ કે ફ્લેટોની સ્કીમ જ્યાં બની રહી છે એ તમામ જગ્યાએ પર કોટિંગ વેલ ફરજિયાત બનાવી છે, પણ શું આપને નથી લાગતું કે આ માત્ર કાગળ ઉપર જ રહ્યું હોય? સાહેબ, આ બધા કોર્પોરેશનમાં વર્ષોથી એક પ્રણાલી રહી છે કે અમુક સમય થાય એટલે અધિકારીઓ સરકારમાંથી લાવવામાં આવે અથવા કોઈને પ્રમોશન આપવામાં આવે. પરંતુ હું સરકારને અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટદારોને કહેવા માગું છું કે તમે સિસ્ટમમાં જે પણ અધિકારીઓ ગોઠવાતા હોય અને જે પણ અધિકારીઓ પોતાના નવા નવા કોન્સેપ્ટ લાવતા હોય અને એ કોન્સેપ્ટથી જો લોકોનું ભલું થતું હોય, નગરજનોનું ભલું થતું હોય, તો એ કોન્સેપ્ટ પૂરો થાય ત્યાં સુધી અધિકારીઓને ત્યાં રાખવા જોઈએ કે જેથી એ એનો કોન્સેપ્ટ પૂરો કરી શકે અને એની પછી આવનારા અધિકારીઓને એ બાબતનું માર્ગદર્શન આપી શકે. કરોડોના ખર્ચે અમદાવાદ શહેરમાં અલગ જગ્યાએ પર કોટિંગ વેલ બનાવ્યા છે. દરેક જગ્યાએ હાડકેશ્વરમાં પણ બનાવેલા હતા. હાડકેશ્વર સર્કલ જ્યારે પણ અમદાવાદમાં એક કે 2 ઇંચ વરસાદ પડે ત્યારે બેટમાં ફેરવાઈ જતું હોય છે અને 3 દિવસની અંદર હાડકેશ્વર સર્કલ ઉપર 2 વાર આપણે પાણી ભરાયેલું જોયું અને આ પાણી બધું જ પાણી સીધું જ ગટરમાં વેડફાયું કે ખરેખર જે પાણી આપણા માટે અમૃત સમાન ગણી શકાયું હતું. અને એ જ પાણીને જો આવી રીતે વ્યય નજર સામે થતો હોય તો એક નગરસેવક પૂર્વ નગરસેવક તરીકે અને તમે જે પર કોટિંગ વેલ બનાવી અને જે પાણીનો જળ સંગ્રહ કરો છો તો સ્વાભાવિક છે કે તમને કેટલું દુઃખ પહોંચ્યું હશે. ખરેખર તો દર વર્ષે આ ચોમાસામાં પાણીનો પ્રશ્ન અમરાઈવાડી, હાટકેશ્વર, જોગેશ્વરીનો રોડ, ભગવતીનગર રોડ અને આજુબાજુના તમામ વિસ્તારોમાં એક અતિ ગંભીર સમસ્યા બની છે. 2000 થી 2010માં જ્યારે અમે કોર્પોરેટર બન્યા, હું અરવિંદભાઈ ચૌહાણ, સુરેખાબેન દેસાઈ કોંગ્રેસની પેનલ આવી દે ત્યારે અમે પ્રયત્નો કરી અને સંપ બનાવડાવ્યો હતો હાટકેશ્વર કે જે સંપના કારણે અને બીજું કે આ પર્કોલેટિંગ વેલ જેવી એક વ્યવસ્થા કરી હતી કે એના કારણે હાટકેશ્વરમાં ભરાતું પાણી 2 કલાક કે 3 કલાકમાં અંદર ઉતરી જતું હતું. એ પાછી વ્યવસ્થા રહી એ કોણ જાણે વેડફાઈ ગઈ છે કે બગડી ગઈ છે કે શું થયું છે કે આજે તાજેતરમાં કાલે જે વરસાદ પડ્યો એ 2 કલાકના વરસાદમાં ફરી આખો હાટકેશ્વર, અમરાઈવાણી, ભાઈપુરા, જોગેશ્વરી રોડ, ભગવતીનગર રોડ આ તમામ જગ્યાએ બેટમાં ફેરવાઈ ગયેલું. એટલે જે પણ વ્યવસ્થા અગાઉના કોર્પોરેટરોએ કરી હોય, નગરસેવકોએ કરી હોય કે અધિકારીઓએ કરી હોય એનું ફરી રીઇન્વેસ્ટિગેશન અથવા રીડેવલપમેન્ટ એને કરવું જોઈએ, કાં તો પછી એને તમારે ફરીથી તપાસ કરવી જોઈએ કે ભાઈ આમાં ચેક કરી અને ક્યાંક કોઈ ગડબડ થઈ હોય, ક્યાંક કોઈક વસ્તુ પુરાઈ ગઈ હોય કે ક્યાંક કોઈક બ્લોકેજ હોય તો એ ખોલી નાખવું જોઈએ કે જેથી આ ઉપસ્થિત થતી પરિસ્થિતિમાંથી નગરજનો બહાર આવી શકે. આ હતા અમદાવાદના પૂર્વ નગરસેવક અને જળ સ્ત્રોતને ઊંચા લાવવાનો પ્રયાસ કરી અને શહેરીજનો માટે પ્રેરક બનેલા ગણપત પરમાર કે જેઓ ઘરના આંગણામાં પર કોટિંગ વેલ બનાવી અને 95 ફૂટના અંતરે જળ સંગ્રહ માટેના એક ઉત્તમ પ્રયાસો કરી રહ્યા છે. સાંપ્રત સમયમાં જ્યારે સરકાર અને મ્યુનિસિપલ તંત્ર કરોડો રૂપિયાના ખર્ચે પર કોટિંગ વેલ બનાવી અને જળ સ્તર ઊંચા લાવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે અમદાવાદના શહેરીજનો માટે ગણપત પરમાર એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે. કેમેરામેન મુકેશ પરીખ સાથે હર્ષદ પટેલ, પંચાટી, અમદાવાદ. માનનીય ગણપતભાઈ પરમાર હંમેશાથી અમારા આઇકોન રહ્યા છે, અમારા આદર્શ રહ્યા છે અને તેઓએ 2000 થી 2010 સુધી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ખૂબ ઊંડા ફરજ બજાવી છે એમને અને હર હંમેશા અમને સારું સારું માર્ગદર્શન આપતા હોય છે, જેમાં અત્યારે જે માર્ગદર્શન આપ્યું છે પાણીનો સંગ્રહ કરવાનું તે ખૂબ જ જરૂરી છે. આવનાર
સમય પાણી માટે ખૂબ જ કપરો બનવાનો છે. અને એમને જે અમને શીખવાડ્યું છે, અમે ચાલીએ ચાલીએ મહોલ્લે મહોલ્લે જવાના છીએ અને 100-100 ફૂટનો કઈ રીતે પાણીને સંગ્રહ કરવા માટે એ વેલ બની શકે એની માટે અમે બધા લોકોને જાગૃત કરવાના છીએ. ખૂબ જ સાચી વાત છે અને એના માટે જ ગણપતભાઈએ જે પહેલ કરી છે તેને અમે સરાહીએ છીએ, અમે તેમને બિરદાવીએ છીએ અને અમે કહીએ છીએ કે આવું હર હંમેશ અમને માર્ગદર્શન આપતા રહો. અમે ચાલીએ ચાલીએ મહોલ્લે મહોલ્લે જઈને તમે જે માર્ગદર્શન આપ્યું છે તેને અમે લોકોમાં ફેલાવો કરીશું અને આવનાર સમયમાં જળ એ જ જીવન છે અને જળનું સ્તર ઊંચું આવે તેની માટે અમે પ્રયત્નો કરીશું.